નવસારી લુણસી કુઈ પારસી હોસ્પિટલની સામેના ઈડબ્લ્યુએસ આવાસની દિવાલોમાં તિરાડો પડી જતા રહેવાસીઓમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો છે. સરકાર દ્વારા ઘર વિહોણા લોકોને ઓછી કિંમતે આવાસો આપવાની યોજના શરૂ કરવામાં આવી છે, જે પૈકી નવસારીના લુણસી કુઈ ખાતે પાલિકાના પ્લોટ પર 4 જેટલા ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ નવા બનાવવામાં આવેલા આવાસની દિવાલોમાં પડેલી તિરાડના કારણે રહેવાસીઓમાં ભય વ્યાપી જવા પામ્યો છે. જોકે આવાસની બાજુમાં જ ખાડી આવેલી હોવાના કારણે આ દિવાલ આખી આખી ધરાશયી થાય તેવી શક્યતા પણ ઉભી થવા પામી છે. હા, મને હાઉસિંગ બોર્ડના જે મેમ્બર્સો છે, જે ત્યાંના રહેવાસીઓ છે, એ લોકો અત્યારે મારી પાસે આવેલા હતા. એના ચેરમેન જે મહેન્દ્રસિંહજી છે અને ચીફ એન્જિનિયર જે મેંકર છે, એ મેંકરજી સાથે પણ વાત થઈ છે. અને જે એ લોકોના જે પ્રોબ્લેમ થયો છે અત્યારે વરસાદમાં, એ તાત્કાલિક એમને રિપેર કરવા માટે મેંકર જે ચીફ એન્જિનિયર છે તે સ્થળ પર પણ નીકળ્યા છે. અને ઓલરેડી ચેરમેન મહેન્દ્રસિંહજીએ એમને સૂચના પણ આપી છે. આજની આજ જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું, એ કોન્ટ્રાક્ટરને પણ ત્યાં બોલાવી લીધો છે. અને ટૂંક સમયમાં લગભગ એ કામનો જે કંઈ એ લોકોના પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મુખ્યમંત્રી આવાસ યોજના નવસારી સરદાર હાઇટ્સમાં ફેબ્રુઆરી 6 તારીખે લોકાર્પણ થયું હતું. હજુ 4 જ મહિના થયા છે, હજુ એક વરસાદ આવ્યો છે, તેમાં દિવાલ અને કમ્પાઉન્ડ વોલ અને રોડ બેસી ગયા છે, આ તમને સામે દેખાય છે. છતાં અમે મેંગર સાહેબ જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, એ અમે હેન્ડઓવર લેતા પહેલા કેટલી બધી રજૂઆત કરેલી છે, આજે એક પણ રજૂઆત અમારી સંભળી નથી. હજુ બધું કામ પેન્ડિંગ છે, હજુ અમારું કોઈ, એ લોકો અમારી કોઈ પણ વાત હજુ સાંભળતા નથી. એ લોકો અમે વારંવાર ફોન કરવા છતાં, સરદાર હાઇટ્સ માં રહું છું, જ્યારે આ સાઇટનું કામકાજ થતું હતું ત્યારે જીએચપીના કોઈ પણ એન્જિનિયર કામકાજ વખતે હાજર કોઈ દિવસ અમે જોયા નથી. કે જ્યારે રોડનું કામ ચાલતું હતું, દિવાલનું કામ ચાલતું હતું, તો એન્જિનિયરની જવાબદારીમાં આવે છે કે ભાઈ સાઇટ પર ઉભા રહીને કેવું કામ થાય છે, કયા લેવલનું થાય છે, એ એમની જવાબદારીમાં આવે છે. અને એવા કોઈ જ આજ સુધી અમે કોઈ એન્જિનિયરો જોયા નથી. એટલે આ બધી પોલમ પોલ તો સાહેબ હવે રહેવાની જ. પછી રજૂઆત એટલે સાહેબ બધા જીએચબીના સાહેબોને બોલાવીને અમે થાકી ગયા છે, પણ એમને કોઈને ટાઈમ મળતો નથી કે ભાઈ આવીને જોવો કે આ પરિસ્થિતિ શું છે. અને તમે મુખ્યમંત્રી આવાસ યોજનાનું ખાલી મોટું મોટું નામ લો છો, રૂપિયા લો છો, અને બાકીની કોઈ જવાબદારી તમે